પોરબંદરના લક્ષ્મીનગરમાં આવેલા ગરબી ચોક પાસે રહેતો પરિવાર યાત્રાએ ગયો હતો અને પાછળથી તસ્કરોએ રોકડની ચોરી કરી તરખાટ મચાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે પોલીસે ચોરી કરનાર મહિલાને ઝડપી લીધી છે. પોરબંદરના ભગત પ્રાગજી પરસોત્તમ આશ્રમ નજીક ગરબી ચોક પાસે રહેતા અને કલર કામ કરતા નિલેશભાઈ બાલુભાઈ સુખડિયા નામના આધેડ અને તેમનો પરિવાર 4 મેના રોજ કેદારનાથ બદ્રીનાથ અને નેપાળની યાત્રાએ ગયો હતો અને તેઓ પરત ફર્યા ત્યારે ઘરમાં ચોરી થયાનું જાણવા મળ્યું હતું. ઘરનો તમામ માલ સામાન અને કબાટમાં રાખેલી વસ્તુઓ વેરવિખેર કરીને તસ્કરોએ અંદાજે 35,000 રૂપિયાની રોકડ અને મંગલસૂત્ર ચેન, વીંટી સહિત 5 થી 6 તોલા દાગીના ચોરી લીધા હતા અને તે અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે બાદમાં દાગીના તેના ઘરમાંથી જ મળી આવતા રોકડની ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે તપાસને અધિકારી PSI VD વાઘેલાએ સમગ્ર બનાવની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને ચોરી કરવા મામલે ચોપાટી ફૂટપાથ પર રહેતી રવિના વીરસિંહ વઢિયા નામની મહિલાને ઝડપી લીધી છે અને મહિલાએ ચોરીને કબૂલાત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.